નમસ્કાર, મારે નગર એક્સપ્રેસ સાથે હું છું વિધિ. સમાચાર સૌથી પહેલા અમદાવાદથી. વરસાદની આગાહીના પગલે આજે પણ ગરબાના રંગમાં ભંગ પડી શકે છે. ગરબા કેન્સલ થાય તેવી શક્યતાઓ અત્યારે પૂરેપૂરી છે. ખેલૈયાઓ નારાજ થશે કારણ કે કેટલાક પાર્ટી પ્લોટમાં હજુ પણ પાણી ભરાયેલા છે. પાર્ટી પ્લોટના આયોજકોને નુકસાન સહન કરવાનો પણ વારો આવશે. તો શહેરમાં વરસાદને લીધે મોટાભાગના પાર્ટી પ્લોટમાં ગરબાનું આયોજન બંધ રાખતા ખેલૈયા નિરાશ થયા છે. નવરાત્રિની શરૂઆત થઈ છે પણ વરસાદી પાણી ભરાઈ જવાને કારણે શહેરમાં 2-3 દિવસ નવરાત્રિના ગરબાનું આયોજન છેલ્લી ઘડીએ કેન્સલ કરવું પડ્યું છે. આજ મુદ્દે વધુ વિગતો આપી રહ્યા છે મારા સંવાદદાતા દશરથસિંહ. દશરથસિંહ, આખરે નવરાત્રિની શરૂઆત થઈ ગઈ છે અમદાવાદ, અને જો ગુજરાતની વાત કરીએ તો ખેલૈયાઓ નવરાત્રિની રાહ જોતા હોય છે. ગઈકાલનો એક દિવસ તો પસાર થઈ ગયો છે અને ફરી આજે પણ એ જ પ્રકારની આગાહી કરવામાં આવી રહી છે કે વરસાદને કારણે આયોજકોને પણ નુકસાન સહન કરવું પડશે અને ખેલૈયાઓના રંગમાં પણ ભંગ પડશે. અત્યારે શું વિગત આપની પાસે? વિજય, જે રીતે વરસાદ વરસી રહ્યો છે અમદાવાદ શહેરમાં, નવરાત્રિમાં જે રંગમાં ભંગ પડ્યો છે, આપને જણાવી દે કે અમદાવાદ શહેરમાં સિઝનનો જે કુલ વરસાદ છે 33 ઇંચ જેટલો ખાબક્યો છે. જ્યારે 26 તારીખથી જે પ્રમાણે વરસાદની શરૂઆત થઈ હતી, 26મી તારીખે 2 ઇંચ વરસાદ થયો છે, ત્યારબાદ 27, 28 અને 29મી તારીખે 4-6 મિલીમીટર અને 8 મિલીમીટર જેટલો વરસાદ 3 દિવસથી સતત અમદાવાદમાં વરસી રહ્યો છે. આજે પણ વરસાદી માહોલ છે, જેના કારણે ચોક્કસથી જે અમદાવાદ શહેરમાં પાર્ટી પ્લોટ હોય કે જેટલા પણ ગ્રાઉન્ડમાં ગરબા હતા, બધા જ કેન્સલ કરવાનો વારો આવ્યો છે. જે ખેલૈયાઓ છે એ નિરાશ થયા છે, કારણ કે નવરાત્રિના જે 9 દિવસની શરૂઆત થઈ ચૂકી છે અને ગરબા જે છે એનું આયોજન અત્યારે કેન્સલ કરવાનો વારો આવ્યો છે. આયોજકોએ બધા જ પ્રકારની તૈયારીઓ કરી લીધી હતી, પરંતુ છેલ્લે જે વરસાદ છે એ આ ગરબામાં વિલનરૂપ બન્યો છે. અને આપને એ પણ જણાવી દે કે અમદાવાદ શહેરના અનેક પાર્ટી પ્લોટ છે જ્યાં આજે પણ જે ગરબા નથી થવાના, કારણ કે આજે પણ વરસાદી માહોલ છે. ગઈકાલે રાત્રે પણ જે વરસાદ હતો જેના કારણે જીએમડીસી ગ્રાઉન્ડમાં પણ આરતી તો કરવામાં આવી મુખ્યમંત્રીના હસ્તે, પરંતુ જે પ્રકારે પાણી ભરાયેલા હતા ગઈકાલે રાત્રે પણ ત્યાં આગળ વરસાદના કારણે ગરબા રમી શકાયા નથી. અમદાવાદ શહેરના અનેક વિસ્તારો છે જ્યાં આઉટડોર ગરબા થયા નથી, ઇન્ડોરમાં ગરબા શક્ય બન્યા છે, પરંતુ જે આઉટડોર ગરબાની રમઝટ બોલાવવા માટે થનગની રહેલા જે ખેલૈયાઓ છે એમને ગરબા કરવામાં ક્યાંક ને ક્યાંક મુશ્કેલીઓ પડી છે. આપને એ પણ જણાવી દે કે અમદાવાદ સિવાય જે સૌરાષ્ટ્રનો વિસ્તાર છે ત્યાં અમદાવાદ અને સૌરાષ્ટ્રના જેટલા પણ વિસ્તારો છે, પોરબંદર છે, રાજકોટ છે, આ તમામ વિસ્તારોમાં વધુ પડતો વરસાદ ખાબક્યો હોવાના લીધે સમગ્ર જગ્યાએ વરસાદના કારણે જે ગરબા કેન્સલ કરવાનો વારો આવ્યો છે. હજુ પણ 5 ઓક્ટોબર સુધી જે સાયક્લોનિક સિસ્ટમ સક્રિય હોવાના કારણે 2 દિવસ હજુ પણ ગરબા ન થાય તો કોઈ નવાઈ નથી. અને આપને એ પણ જણાવી દઈએ કે જેટલા પણ આયોજકો છે નિરાશ થયા છે, કારણ કે 9 દિવસ સુધીના ઓર્કેસ્ટ્રાના પેમેન્ટ થઈ ચૂક્યા છે, આયોજકોએ પાસનું વિતરણ કર્યું છે અને જે ગરબા શક્ય નથી બનતા જેના કારણે પાસ પાછા લેવાનો વારો આવ્યો છે, ખેલૈયાઓને પેમેન્ટ પાછો આપવાનો વારો આવ્યો છે. તેની સાથે જ જે લો ગાર્ડન જેવી જગ્યાએ ગરબાની સામગ્રી મળતી હોય છે, જે ટ્રેડિશનલ કપડાઓ મળતા હોય છે, ત્યાં પણ દર વર્ષ કરતાં જે ખરીદી કરવાનો જે છે એ દર 25% ઓછો નોંધાયો છે. એટલે વેપારીઓથી લઈને આયોજકો અને ખેલૈયાઓ આ તમામ લોકો અત્યારે વરસાદના કારણે હેરાન પરેશાન છે અને નવરાત્રિ બગડી રહી છે એ ચોક્કસથી જોવાઈ રહ્યું છે. આભાર દશરથસિંહ તમામ જાણકારી બદલ. તો સ્વાભાવિકપણે ખેલૈયાઓ જે અત્યારે નવરાત્રિ માટે થનગની રહ્યા હતા તેમના રંગમાં પણ ભંગ પડ્યો છે, તો આયોજકો પણ નિરાશ થયા છે.